बधाई फेवरिट आंबला केन्डी। हेलो फ्रेंड्स, तमारू स्वागत है मारा गन्नूज किचन गुजराती में। आज आप बनावीशू पोषक तत्वोंथी भरपूर एकदम टेस्टी क्रंची आंबला केन्डी। आ केन्डी मार्केट में बहु मोंघी मळती होय छे अने घरे आसानी थी बनावी शके अने एकदम नवी रीते आपणे बनावीशू। तो चालो बनावीए। तो आंबला केन्डी बनावा माटे मैं अहींया 500 ग्राम आ रीतना मोटी साइजना आंबला लीधा छे। હવે આંબળાને મેં સારી રીતે એકવાર વોશ કરી લીધા હતા। હવે આપણે એક પેન લેશું, એમાં 2 કપ જેટલું પાણી એડ કરી દેશું અને પાણીને આપણે 5 મિનિટ માટે ગરમ થવા દેશું। તમે આ આંબળાને બાફવા માટે કુકરનો યુઝ પણ કરી શકો છો, પણ તમે જો કુકરનો યુઝ કરતા હોય તો તમારે એક વિસલ આવે ત્યાં સુધી જ આંબળાને બોઇલ કરવાના રહેશે। હવે આ પાણી સરસ રીતે ગરમ થવા લાગ્યું છે, હવે એમાં આંબળા એડ કરી દેશું। આંબળા સરસ રીતે ડૂબે એ રીતનું પાણી આપણે એડ કરવાનું। હવે પેનને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દેશું। તો 10 મિનિટમાં આંબળા આપણા સરસ રીતે સોફ્ટ થઈ જશે। તો હવે 10 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે આંબળા ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આંબળાનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે। તો આ રીતે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લેશું। તો ચપ્પુ અંદર સુધી આરામથી જાય છે, એનો મતલબ આપણા આંબળા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે। આપણે આને વધારે વાફીશું નહીં। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને 5 મિનિટ માટે રેસ્ટ થવા દેશું। 5 મિનિટ પછી પેનને ખોલી લેશું અને આંબળામાંથી બધું પાણી કાઢી લેશું। તો આ રીતે એક સ્ટેનર કે છણણી લેશું અને એમાં આપણે બધા આંબળા એડ કરી દેશું, એટલે બધું પાણી અલગ થઈ જશે। હવે આ આંબળાને આપણે હલકા ઠંડા થવા દેશું। ત્યારે આ આંબળા ખૂબ જ ગરમ છે, એટલે આમાંથી આપણે એની જે કળી છે એ અલગ પાડવામાં નહીં પાડી શકીએ। તો આ આંબળાને 5 મિનિટ માટે આપણે ઠંડા થવા દેશું। હવે આપણા આંબળા ઠંડા થઈ ચૂક્યા છે, થોડા હલકા ગરમ છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે આંબળાને પ્રેસ કરીએ તો એની બધી કળી અલગ થઈ જાય છે અને એનો જે બી છે એ આરામથી અલગ થઈ જાય છે। તો આ રીતે આપણે બધા જ આંબળામાંથી એની કળીને અલગ કરી લેશું અને બધી કળીને આપણે એક એક કરી અને અલગ કરવાની રહેશે। તો આ રીતે હું બધા જ આંબળામાંથી એની કળી છે એ અલગ પાડી લઈશ। તો આંબળાને ખૂબ જ સરળ રીતે એની કળી અલગ પાડવી ખૂબ જ સરળતાથી અલગ પડી જાય છે। આ રીતે પ્રેસ કરતું જવાનું, હલકા ગરમ હોય ત્યારે જ આંબળામાંથી આપણે એની કળીને અલગ કરવાની રહેશે। તો તમે જોઈ શકો છો આંબળાની કળી અલગ થઈ રહી છે। હવે આ રીતે હું બધી જ કળીને અલગ પાડી અને તૈયાર કરી લઈશ। તો તમે જોઈ શકો છો મેં બધી જ કળીને અલગ પાડી અને તૈયાર કરી લીધી। હવે આ આંબળાની કળીમાં આપણે શુગર ભેળવીશું। તો અહીંયા મેં 1 કપ ખાંડ લીધી છે અને ખાંડને આપણે આ રીતે મિક્સ કરીશું। જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે આમાં 1 કપથી વધારે પણ શુગર એડ કરી શકો અને આ રીતે આપણે હાથની મદદથી સરસ રીતે બધી કળીને ખાંડથી કોટ કરી લેશું। તો હું અહીંયા 500 ગ્રામ આંબળાનીમાં 250 ગ્રામ ખાંડનો યુઝ કરી રહી છું। જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે 300-400 ગ્રામ ખાંડ પણ યુઝ કરી શકો। તો આપણી ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, મેં આટલી ખાંડને બચાવીને રાખી છે, મેં જરૂર લાગશે તો હું ખાંડ એડ કરી દઈશ। હવે આ આંબળાને આપણે 2 કલાક માટે રેસ્ટ થવા દેશું। 2 કલાકમાં આપણી ખાંડ સરસ રીતે ઓગળી જશે, જો તમે જોઈ શકો છો આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે। હવે આ રીતે આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતા જશું અને આ પાણીને આપણે કાઢીશું નહીં અને આ આંબળાને આપણે 3-4 દિવસ માટે તડકામાં સૂકવીશું। તો આ જ પાણી સાથે આપણે આંબળાને સૂકવવાના છે। તો તમે જોઈ શકો છો મેં 4 દિવસ આંબળાને સૂકવી દીધા હતા અને એકદમ સરસ આપણા આંબળા કેન્ડી બનીને તૈયાર થઈ ગયા છે અને શુગરથી સરસ રીતે કોટ પણ થઈ ગયા છે। તો આંબળા કેન્ડી આપણે સ્ટોર કરવા માટે હવે તૈયાર છે। તો એરટાઈટ કન્ટેનરમાં આપણે આંબળા કેન્ડીને એડ કરી દેશું અને આખા વર્ષ માટે આ આંબળા કેન્ડીને આપણે સ્ટોર કરી શકાય। તો આજની મારી આ આંબળા કેન્ડીની રેસીપી તમને સારી લાગી હોય તો આ રેસીપીને જરૂરથી લાઈક કરજો અને મને કમેન્ટમાં બતાવજો કે તમારી આંબળા કેન્ડી કેવી બની।
ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.